માનવ જો સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિકલાંગ દિવસ નિમિત્તે વિકલાંગોને ટ્રાયસિકલ, ઘઉં, ચોખા, બાજરો વગેરે સાથેની રાશન કીટ, ગરમ ધાબળો તથા મીઠાઈના બોક્સ અર્પણ કરી તેઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે. કોરોના સંકટમાં તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા જિલ્લા આયુર્વેદિક શાખા દ્વારા ડોક્ટર પ્રતીક્ષાબેન પવારે દરેકને હોમિયોપેથી ગોળીઓના પેકેટ આપેલ છે. દરેકને માસ્ક અર્પણ કરાયા હતા. દિવ્યાંગોનું સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધે તો પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે. 21 દિવ્યાંગોના ઘર સુધી રાશન કીટ પહોંચાડવામાં આવેલ છે. આ પ્રસંગે ડોક્ટર પ્રતીક્ષાબેન પવાર, મંદરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીકભાઈ બાવા, આનંદ રાયસોની, દીપેશ શાહ, ઇલાબેન વૈષ્ણવ અને આરતીબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રબોધભાઈ મુનવરે, જ્યારે આભાર દર્શન શંભુભાઈ જોશીએ કરેલ છે. વ્યવસ્થામાં દીપેશ ભાટિયા, અક્ષય મોતા, રાજુ જોગી, રસિક જોગી, ઇરફાન લાખા, વેસુભા જાડેજાએ સહકાર આપેલ છે. આજે વિશ્વ વિકલાંગ દિવસ છે. દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વિકલાંગો માટે દિવ્યાંગ શબ્દ વાપર્યો છે. આજે સમગ્ર વિશ્વની અંદર વિશ્વ વિકલાંગ દિવસની જયારે ઉજવણી થઈ રહી છે, ત્યારે કચ્છ જિલ્લાની અંદર માનવજ્યોત સંસ્થા વર્ષોથી આ દિવ્યાંગો માટે કામ કરી રહી છે. આજે અમારા આંગણે આ બધાએ દિવ્યાંગો જયારે પધાર્યા છે, ત્યારે એ બધાનું અમે સન્માન કર્યું છે. એમને ટ્રાયસિકલ અર્પણ કરી છે, ઠંડી સામે રક્ષણ મળે એવા હેતુ સાથે એમને ગરમ ધાબળા અર્પણ કર્યા છે. એમને ચોખા, ઘઉં, બાજરાની બનેલી રાશન કીટ અર્પણ કરી છે, તેમજ મીઠું મોટો કરાવી મીઠાઈના બોક્સ અર્પણ કરીને એમને આજના દિવસની શુભકામનાઓ પાઠવી છે, શુભેચ્છાઓ પાઠવી છે. કારણ કે એ પણ સમાજમાં પ્રતિષ્ઠા મેળવે, સમાજમાં એમનું સન્માન અને માન મળે એના હેતુ માટે માનવજ્યોત સંસ્થા સક્રિય બનીને એ દિશામાં કામ કરી રહી છે. આજ દિવસ સુધીમાં 350 ઉપરાંત આવા દિવ્યાંગોને, વિકલાંગોને માનવજ્યોત સંસ્થાએ ટ્રાયસિકલો પૂરી પાડી છે. આજનો દિવસ એ અનેરો દિવસ છે અને માનવજ્યોત સંસ્થા દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પણ આજે આ દિવ્યાંગોને અમે લોકોએ મીઠાઈનો પેકેટ, રાશન કીટ, ધાબળા અને ટ્રાયસિકલ અર્પણ કરીને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે કે એ લોકો સમાજમાં ખૂબ જ આગળ વધે, પોતાના જીવનની અંદર પ્રગતિ કરે અને રોડ ઉપર હરી ફરી શકે અને સમાજમાં એક મેક બનીને રહી શકે એવા હેતુ સાથે આજના દિવસે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ.